દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફુદમ બર્ડ સેન્ચ્યુરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ફુદમ સ્થિત બર્ડ સેન્ચ્યુરી ખાતે આજે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો, જે નિમિત્તે દીવના બર્ડ સેન્ચ્યુરી ખાતે યોગ શિક્ષક ચેપલ સાહેબ દ્વારા બીજેપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વિવિધ યોગો કરાવવામાં આવ્યા, સાથે યોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે સ્વસ્થ જીવન રાખવા રોજ યોગ કરવા સંદેશ પાઠવવામાં આવ્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરીટભાઈ વાજા, દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણ, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એ બાજુ ઓપોઝિટ સાઈડમાં બહાર કાઢી આપણે ઓમનાથથી મુદ્રા યોગ મુદ્રા રાખવાની છે. મોહનભાઈ, દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ, આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબના નિર્દેશ અને અમારા પ્રદેશના આદરણીય પ્રભારી શ્રી પૂર્ણેશ મોદીજી અને સહપ્રભારી આદરણીય દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશના અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શનમાં આ 10મો આંતરરાષ્ટ્રીય દિવસ અહીંયા ફુદમ ખાતે બર્ડ સેન્ચ્યુરીની જગ્યા ઉપર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનના પદાધિકારી અને કાર્યકર્તાઓએ આ 10મો આંતરરાષ્ટ્રીય દિવસ યોગ કરી અને એને ઉજવવામાં આવ્યો છે. અને સાથે સાથે આજે એક આંતરરાષ્ટ્રીયની અંદરમાં અમારા યશસ્વી વડાપ્રધાન જે NDE સરકારના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, તેઓ આજે 10મા આંતરરાષ્ટ્રીય દિવસ કાશ્મીર મુકામે ઉજવી રહ્યા છે અને પૂરા વિશ્વને એક સંદેશ આપવા જઈ રહ્યા છે કે કાશ્મીર છે એક શાંતિ અને સુરક્ષિત કાશ્મીર છે, એનો પણ એક સંદેશ આપવા જઈ રહ્યા છે. અને સાથે સાથે આ 10મો આંતરરાષ્ટ્રીય દિવસ એ મહિલા સશસ્ત્રીકરણ એક થીમના ઉપર આ ઉજવાઈ જઈ રહ્યા છે. હું દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી હું 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામના આપું છું અને સાથે સાથે લોકોને એક સંદેશ બી આપું છું કે આ યોગને પોતાના રોજિંદા જીવનના અંદરમાં અજમાવે, અપનાવે, જેથી કરીને નિરોગી અને સુખી રહે એવી હું આશા રાખું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આપશો હું શ્રી ચેપલ સાહેબ, એક્સ પ્રિન્સિપાલ ગવર્મેન્ટ સ્કૂલમાં, અને મેં ડિપ્લોમા કરેલું છે યોગની અંદર ઇન્ટરનેશનલ. મેં ઘણા બધા કેમ્પ આપ્યા છે લંડનની અંદરમાં, સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આપેલો છે. અને અમારા ભાજપા ભાઈઓ છે, છેલ્લા લગભગ 8 વર્ષથી હું એ લોકોને 21મી જૂનનો કેમ્પ આપું છું. અને મારા માટે ગૌરવની વાત છે
કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે યુનિયનની અંદરમાં અમલ કર્યો અને આજનો દિવસ જે પસંદ કર્યો, સારા વિશ્વને જે જ્ઞાન આપ્યું યોગનું, એ ખરેખર એક પ્રશંસી કહી શકીએ આપણે. તો યોગથી આપણું મન પ્રફુલ્લિત બને, આપણે પ્રફુલ્લિત બનીએ, નિરોગી બનીએ આપણે, અને આપણા જીવનની અંદરમાં જો યોગ આપણે અપનાવી લઈએ તો કાયમ માટે આપણે એ ઘણું બધું સુખ આપણે ભોગવી શકીએ એવું મારું માનવું છે.